समाचारनी शुरुआत करिए। भावनगरमां आरोग्य विभागना दरोडा, पनीरमां थता भेळसेळने लईने गोडाउनमां दरोडा पाडवामां आव्या। रुवापरी रोड पर पनीरना गोडाउनमां तपास, आरोग्य विभाग द्वारा लेवामां आव्या पनीरना नमूना। भावनगर नागरिक बैंकना पदाधिकारीओनी करवामां आवी वरणी, चेरमेन तरीके प्रभासिंह गोहिल अने वाइस चेरमेन तरीके सुरेश धांधलियानी वरणी। आवतीकाले केन्द्रीय मंत्री मनसुख मांडविया गुजरात प्रवासे, लोथलमां नेशनल मेरीटाइम हेरिटेज कॉम्प्लेक्सनी लेशे मुलाकात, मनसुख मांडविया समीक्षा अने स्थळ निरीक्षण करशे। राजकोटमां फरी डुंगळीना भावमां वधारो, बे दिवसमां डुंगळीमां किलोए रूपिया 10-15 वधारो। डुंगळी छूटकमां रूपिया 30-40 किलो वेचाई रही छे, मार्केटिंग यार्डमां डुंगळीना मणनो भाव रूपिया 400-600। सौराष्ट्रना मार्केटिंग यार्डमां खरीफ डुंगळीनी आवक शुरू। वेरावल बांद्रा ट्रेनने अमरेलीना वडिया रेलवे स्टेशनथी लीली झंडी अपाई, सांसद अने नायब मुख्य दंडके नवी ट्रेनने लीली झंडी आपी। सीएम भूपेन्द्र पटेल बोटादमां वाल्मीकि जयंतीनी उजवणीने लईने मुलाकात लेवाना होवाथी तड़ामार तैयारीओ। सावरकुंडला एपीएमसीमां चूंटणी, खेडूत पेनलना 20 ઉમેદવાર મેદાને, વેપારી પેનલના 6 ઉમેદવારો મેદાને। ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસને લઈને રાજ્યભરમાં ઉજવણી, સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં શાહનો જન્મદિવસ ઉજવાયો, નેતાઓએ જગતપુરમાં વૃક્ષારોપણ કર્યું। અમિત શાહના જન્મદિવસને લઈને અમદાવાદના જગન્નાથ મંદિરમાં વિશેષ આરતી અને ભંડારાનું આયોજન, ધારાસભ્યો અને મેયર સહિતના નેતાઓએ અમિત શાહના દીર્ઘાયુ માટે જગન્નાથ મંદિરમાં પ્રાર્થના કરી। મોરબીના નવલખી રોડ પર ઝડપાયો સિરપનો જથ્થો, હરેન્દ્રસિંહ જાડેજા દુકાને બેસી સિરપનું વેચાણ કરતો, 2.5 લાખની કિંમતનો 1680 બોટલનો જથ્થો કબજે। સુરેન્દ્રનગરમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં સીસીટીવી નહીં રાખી નિયમોનું ઉલ્લંઘન કરનાર માલિકો સામે કાર્યવાહી, 8 હોટલ તેમજ રેસ્ટોરન્ટ માલિકો સામે ગુનો નોંધવામાં આવ્યો। બોટાદ પોલીસે ક્રિકેટ વર્લ્ડ કપ મેચ પર જુગાર રમનાર 4ને ઝડપ્યા, પાનના ગલ્લા પર રમતા હતા ક્રિકેટ મેચ પર જુગાર। પાલીતાણાના ગારિયાધાર રોડ પર યુવક પર છરીથી હુમલો કરાયો, ભારાટીંબા ગામના પદુભા ગોહિલે કર્યો હુમલો। નવરાત્રીને લઈને કલાકાર ઉર્વશી સોલંકીનું વિવાદિત નિવેદન, વેલેન્ટાઇનમાં નહીં નવરાત્રીમાં કરો સેટિંગ। કલાકાર ઉર્વશી સોલંકીનો વાણી વિલાસ, કહ્યું નવરાત્રી સેટિંગ ન કરી શક્યા તો તમે ખાલી ગરબે જ રમ્યા। દુર્ગા માની આરાધનાનો ખાસ દિવસ, આજે નવરાત્રીમાં દુર્ગાષ્ટમીનું પાવન પર્વ, હોમ હવન અને નૈવેદ્ય સાથે કુળદેવનું થશે પૂજન અર્ચન। કેશોદમાં અહિરાણી મહારાસમાં ગરબાની રમઝટ, સિંગર કૃષ્ણલાલાના ગીતોની ધૂમ મચાવતા ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા। જામનગરમાં જલાની જારની 300 વર્ષ જૂની પ્રાચીન ગરબીમાં ખેલૈયાઓ એ ધૂમ મચાવી, છંદો ગાયને પુરુષોએ ઈશ્વર વિવાહનો પ્રસંગ ઉજવ્યો। જામનગરમાં ખેલૈયાઓએ અંગારા સાથેના સ્વસ્તિક રાસ રજૂ કર્યા, શહેરના કડિયાવાડ વિસ્તારમાં યોજાતી શ્રી રાંદલ અંબિકા ગરબી મંડળના ખેલૈયાઓ દ્વારા અદભુત રાસ। લોકો આ રોજ રાસ જોઈને થાય છે મંત્રમુગ્ધ, આ રાસના ડ્રોન વિડીયો સામે આવ્યા। સાબરકાંઠા હિંમતનગરમાં અનોખી નવરાત્રી, કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા નવરાત્રીમાં ફાગણીઓ, નવરાત્રીમાં ફટાકડા ફોડી રાષ્ટ્રધ્વજ સાથે ગરબા, દેશભક્તિના ગીતો સાથે ગુલાલ ઉડાડી ભક્તિમય માહોલ, ફાગણિયાની પરંપરા જોવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત। ઉનામાં તારક મહેતાના ઉલટા ચશ્માના અભિનેતા સોઢીએ ભૂતડા દાદા ગરબી ચોકમાં ગરબાની રમઝટ બોલાવી, સોઢીને જોવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। ધોરાજીમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ ગરબાની રમઝટ બોલાવી, તેજા ભગતની જગ્યામાં જયેશ રાદડિયા ગરબે ઘૂમ્યા। જૂનાગઢના ગિરનાર પર્વત પર અંબાજી મંદિરમાં ગરબા રમી માતાજીની આરાધના, દર્શન કરવા આવતા હોય છે માય ભક્તો, જેઓ ગરબે ઘૂમ્યા। અમરેલી જિલ્લાના બગસરામાં છેલ્લા 40 વર્ષથી પરંપરાગત નવરાત્રી યોજાય છે, ગરબામાં માતાજીનો મઢ બનાવી ગરબા ગાવામાં આવે છે। ગુજરાતમાં જોવા મળશે બેવડી ઋતુની અસર, હવામાન વિભાગનું બેવડી ઋતુનું અનુમાન। ઉત્તરીય પવનોને કારણે બેવડી ઋતુની અસર, બપોરે 35-36 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન, મોડી રાત્રે લઘુત્તમ તાપમાન 24-25 ડિગ્રી રહી શકે।
અરબી સમુદ્રમાં વાવાઝોડું થયું સક્રિય, તેજ ગતિએ આગળ વધ્યું વાવાઝોડું, આવતીકાલે વાવાઝોડું વિકરાળ બને તેવી શક્યતા, દરિયાકાંઠે 70-80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. હાલ વાવાઝોડા તેજની દિશા યમન તરફ 12 કલાકમાં પ્રબળ બની વધુ ગતિથી આગળ વધી શકે. હાલ વાવાઝોડું 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું. લખતરમાં પીજીવીસીએલની ટીમે ચેકિંગની કામગીરી હાથ ધરી, લખતર ગ્રામ્યમાં વિજિલન્સ કોર્પોરેટ ડ્રાઈવ યોજી. ખેતી સિંચાઈમાં ઉપયોગ થતા વીજ કનેક્શનમાં ગેરરીતિ, તે જેટલા ખેડૂતોને 35 લાખનો દંડ ફટકાર્યો. ખાંભાના ત્રાકુડા ગામે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો. ધાર્મિક સ્થળ, જાહેર સ્થળ પર સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ. ઘરના આંગણામાં ભૂગર્ભ ટાંકો ધરાવતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢના માણાવદરમાં ભૂગર્ભ ટાંકામાં ડૂબી જવાથી એક બાળકીનું મોત. માણાવદરના બાબાવાડી વિસ્તારમાં ઘરની બહાર આવેલા ભૂગર્ભ ટાંકામાં 5 વર્ષે બાળકી ખાબકી હતી, જ્યાં ડૂબી જવાથી આ બાળકીનું મોત થયું. બાળકીના મૃતદેહને હોસ્પિટલ લઈ જવાયો. પોલીસે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. વધુ તપાસ હાથ ધરી છે. આજરોજ અષ્ટમી 8મા દિવસે માતાજી મંદિરમાં સવારે 5 વાગે મંદિરના દર્શન ખોલી તૈયારી કરી, સાથે પ્રદક્ષિણા કરાવી લોકોને, અને 6 વાગે આરતીનું પડે. આરતી કર્યા પછી ફરી પ્રદક્ષિણા ચાલુ કરી, 8:30-9 સુધી પ્રદક્ષિણા ચાલુ રહી. લગભગ હજારોની સંખ્યામાં લોકોએ 108 પરિક્રમા કરી માતાજી મંદિરની, અને અત્યારે 10:45 સુમારે અહીંયા માતાજીનું હવનથીનો કાર્યક્રમ ચાલુ થયો. એમાં પ્રમુખ શ્રી જયદીપસિંહજી અને ટ્રસ્ટના સભ્યો હાજર છે, અને એમણે અત્યારે ચાલુ કર્યું છે. આજરોજ અષ્ટમી 8મા દિવસે માતાજી મંદિરમાં સવારે 5 વાગે મંદિરના દર્શન ખોલી તૈયારી કરી, સાથે અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થયું છે, તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું આવતીકાલે વાવાઝોડું વિકરાળ બને તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગે આગાહી કરી છે. તો દરિયાકાંઠે 70-80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. હાલ વાવાઝોડા તેજની દિશા યમન ઓમાન તરફ દેખાઈ રહી છે. તો 12 કલાકમાં પ્રબળ બની વધુ ગતિથી આગળ આ વાવાઝોડું વધી શકે છે. હાલ વાવાઝોડું 24 કેએમપીએચની ઝડપે આગળ વધી રહ્યું છે. તો આંધ્રપ્રદેશ પર તોળાયો વધુ એક વાવાઝોડાનો ખતરો. સાયક્લોન હમુન આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. તો આવતીકાલે મધ્ય બંગાળની ખાડીમાં વધુ તીવ્ર વાવાઝોડું બની શકે છે. કાલે સિસ્ટમ ચક્રવાતી વાવાઝોડામાં વિકસે એવા સંકેત દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે. 24 ઓક્ટોબરે ત્રાટકી શકે છે આ વાવાઝોડું. તો વાવાઝોડાના કારણે દશેરાનો તહેવાર પણ બગડી શકે છે. રાજ્યમાં વાવાઝોડાનું સંકટ નથી, પરંતુ દેશમાં વાવાઝોડાનું સંકટ હોવાના એંધાણ હવે મળી રહ્યા છે. સાથે જ વાવાઝોડું અરેબિયન સીમાં સક્રિય થયું છે, તેને લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ વધુ એક વાવાઝોડું પણ હવે બંગાળની ખાડીમાં સક્રિય થતું વિંડીના માધ્યમ દ્વારા જોવા છે. તે મળી રહ્યું છે કે થોડા દિવસોમાં આ વિંડીના માધ્યમ દ્વારા જે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે કે બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર છે તે સક્રિય થઈ રહ્યું છે. હાલ આ વાવાઝોડાનું નામ છે તે હમુન નામ આપવામાં આવ્યું છે. બીજી તરફ જે લો પ્રેશર સક્રિય થયું હતું અને વાવાઝોડામાં પરિવર્તિત થયા બાદ જે ઓમાન અને યમન તરફ આગળ વધી રહ્યું છે, મહત્વનું છે કે ગુજરાતમાં તેની અસર છે તે જોવા નથી મળતી, તે રાહતના સમાચાર છે. પરંતુ જે પ્રકારે તેની ગતિમાં વધારો થઈ રહ્યો છે આગામી દિવસમાં, એટલે કે આગામી કલાકોમાં ઝડપ છે તેની વધે તેવી પણ સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે. બીજી તરફ જે નવું એક લો પ્રેશર સક્રિય થયું છે તે પરિવર્તિત થઈને વાવાઝોડામાંથી આગળ વધે તેવી પણ શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. બાંગ્લાદેશ તરફ ફંટાય તેવી પણ સંભાવનાઓ છે તે આ વિંડીના માધ્યમ દ્વારા અહીંયા જોવા હાલ પૂરતી મળી રહેલી માહિતી સામે આવી રહી છે. જો કે આ બંને વાવાઝોડાની અસર છે તે ગુજરાતમાં શક્યતા નહિવત છે, પરંતુ એલર્ટ છે તે આપવામાં જરૂર આવ્યું છે. ગુજરાતમાં હાલ જે વાવાઝોડું સક્રિય થયું છે તેની કોઈ અસર નથી, પરંતુ દરિયાઈ કાંઠાના વિસ્તારો છે તેને એલર્ટ આપવા
આપવામાં જરૂર આવ્યું છે. સાથે જ આ વાવાઝોડું એટલું ઘાતક રીતે આગળ વધી શકે છે કે જેનું નુકસાન પણ યમન તરફ જે આગળ વધી રહ્યું છે તેને લઈને એલર્ટ છે તે આઈએમડી દ્વારા આપવામાં આવ્યું છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્ય ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો યુવાનોમાં હાર્ટ એટેકની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ આ હાર્ટ એટેકના કેસમાં કેમ થઈ રહ્યો છે આટલો બધો વધારો? કેમ યુવા વર્ગ પર હૃદયરોગના હુમલાનું જોખમ વધ્યું છે? સુરતના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ધારિત્રી પરમારનું કહેવું છે કે હાર્ટ એટેક વધતા કેસ માટે આપણી લાઇફસ્ટાઇલ જવાબદાર છે. વધુ કેલેરીવાળા ફૂડને કારણે તથા બેઠાડું જીવનને કારણે તેની હાર્ટ પર અસર થાય છે. આજકાલ લોકોએ સાયકલનો ઉપયોગ ઓછો કરી દીધો છે, માટે જ લોકોમાં આ વિશે જાગૃતતા આવે તે ખાસ જરૂરી છે. યંગ એજમાં હાર્ટ એટેકને કારણે ઓલ ઓફ સડન ડેથ થવાના ઇવેન્ટ વધી રહ્યા છે. એમાં એક્સપર્ટનો ઓપિનિયન જરૂરી છે, રિસર્ચનો ઓપિનિયન જરૂરી છે, પણ અત્યાર સુધીના અનુભવના આધારે કહી શકાય કે એ લોકોની લાઇફસ્ટાઇલ ખાસી એવી અફેક્ટેડ છે. જે લોકોનો ખોરાક વેસ્ટર્નાઇઝ વધારે થઈ ગયો છે, અને વેસ્ટર્નાઇઝ ખોરાક ખોટો છે એવું નથી, પરંતુ એમ કહી શકાય કે એમાં કેલરી વધારે હોય છે, જેનો કેલરીનો રૂટીનમાં બોડીમાં યુઝ ન થતો હોવાથી બોડી ઓવરવેટ ની મર્યાદામાં જતું રહે છે. અને એક્સરસાઇઝની લાઇફસ્ટાઇલ પણ તમારા સંજોગો વસાત બચી રહી છે. પહેલાં સાયકલ વાપરનારા હવે કોઈ સાયકલ નથી વાપરતા, એ પ્રિફર આઈધર સ્વિગી કેબ અથવા ધે કેબ અથવા તો પોતાના મોટર વ્હીકલ. સો ટ્રાન્સપોર્ટમાં બી તમારો જે કેલરી વપરાતી હતી એ બંધ થઈ જાય છે. રૂટીન લાઇફસ્ટાઇલમાં યુ ડોન્ટ ગો ઇવન ટુ ધ ઓફિસ, તો બેઠાડા જીવનના પણ કોમ્પ્લિકેશન્સ આમાં આવી શકે. બાકી સડન ડેથમાં એક કારણ એ પણ હોઈ શકે કે યંગ એજમાં એ લોકોને કોલેસ્ટ્રોલ સર્ક્યુલેશન બર્યા હોતા નથી, સો એક્સ્ટ્રા સપોર્ટ ટુ ધ હાર્ટ ઇઝ નોટ અવેલેબલ એટ કેર ઇન કેસ ઓફ ઇમરજન્સી. તો પેશન્ટને કે કોઈ પણ લાગતા વળગતાને સામાન્ય ઇન્ફેક્શન જેવું પણ લાગે તો એ સિમ્ટમને નકારવા નહીં, એના માટે એ ડૉક્ટર સાથે ચર્ચા કરી લેવી અને વર્ષે એકાદ વાર રૂટીન હાર્ટ ચેકઅપ પણ કરાવવા જરૂરી છે. તો વલસાડના ઉમરગામમાં આરોગ્ય વિભાગના દરોડા, આરોગ્ય વિભાગે શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી લીધો. મેસર્સ ચરણામૃત ડેરી, મેસર્સ જશનાથ ટ્રેડર્સમાંથી દરોડા પાડીને ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રંગમધુર સરન પ્રીમિયમ ગાય ઘીના નમૂના લેવામાં આવ્યા છે. તો વાસ્તુ એગમાર્ક ઘી બ્રાન્ડના નમૂના પણ લેવામાં આવ્યા છે. તહેવારોમાં આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે, ત્યારે વલસાડના ઉમરગામમાં પણ આરોગ્ય વિભાગે દરોડા પાડી ઘીના સેમ્પલ લીધા હતા. અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. તો બનાસકાંઠામાં 157 જગ્યાએ પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક સસ્તા અનાજની દુકાનનો પરવાનો રદ કરવામાં આવ્યો છે. પુરવઠા વિભાગે ક્ષતિઓને લઈ 5.7 લાખનો દંડ વસૂલ્યો છે. ક્ષતિને પગલે મડાણા ગામે સસ્તા અનાજની દુકાનનો પરવાનો રદ કરી દેવામાં આવ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો પાટણમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી છે. ત્રણ દરવાજા નજીક ઘી બજારમાં કાર્યવાહી કરવામાં આવી. શંકાસ્પદ ઘીના નમૂના વડોદરા લેબમાં મોકલવામાં આવ્યા છે. તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તહેવારો ટાણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ શહેરમાં તપાસ કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ સતર્ક મોડમાં છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત કાર્યવાહી કરી રહ્યું છે, ત્યારે પાટણમાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરી નમૂના લેવામાં આવ્યા હતા. ઘી બજારમાં દરોડા પાડી નમૂના લેવાતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.